જવાબદારી સોંપી છે. અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી, મધુસૂદન મિસ્ત્રી અને શક્તિસિંહ ગોહિલ જેવા વરિષ્ઠ અને જૂના જોગીઓને જવાબદારી સોંપવામાં આવી છે. પણ કરમની કઠણાઈ એ છે કે જે નેતાઓને વિધાનસભાની 7 બેઠકોની પેટા ચૂંટણીની જીતની જવાબદારી સોંપવામાં આવી છે તે નેતાઓ ગત ચૂંટણીઓમાં પોતાનો ગઢ પણ સાચવી શક્યા નથી. વિધાનસભાની 7 બેઠકો માટે આવનારા સમયમાં પેટા ચૂંટણી યોજાવાની છે. એના ભાગ સ્વરૂપે કોંગ્રેસ પક્ષ તરફથી સિનિયર આગેવાનોને એક એક વિધાનસભા સીટની જવાબદારી સોંપવામાં આવી છે. સાથે સાથે ધારાસભ્યો અને અમારા જિલ્લા કક્ષાના આગેવાનોને, પ્રદેશના હોદ્દેદારોને પણ જવાબદારી સોંપવામાં આવી છે. આવનારા ટૂંક સમયમાં લોકો વચ્ચે જઈને ફરીથી આ 7-7 વિધાનસભા વિસ્તારમાં ચૂંટણીલક્ષી કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. કાશ્મીરમાં થરાદ બેઠકની જવાબદારી સિદ્ધાર્થ પટેલને, ખેરાલુ બેઠકની જવાબદારી જગદીશ ઠાકોરને સોંપવામાં આવી છે. તો લુણાવાડા બેઠકની જવાબદારી ભરતસિંહ સોલંકીને, મોરવા હડફ બેઠકની જવાબદારી તુષાર ચૌધરીને અને બાયડ બેઠકની જવાબદારી મધુસૂદન મિસ્ત્રીને અને અમરાઈવાડી બેઠકની જવાબદારી દીપક બાબરિયાને સોંપવામાં આવી છે. કોંગ્રેસે આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પૂરી તાકાતથી લડી લેવાનું મન બનાવી લીધું છે. આર્થિક મંદીનો જે માહોલ છે અને મોંઘવારી વધી રહી છે, એવા પ્રશ્નોને લઈને લોકો વચ્ચે જઈશું. હું માનું છું કે ગુજરાતની સરકાર સામે પ્રજામાં અસંતોષ ખૂબ છે અને આ અસંતોષ આવનારી પેટા ચૂંટણીમાં પણ જોવા મળશે. ગુજરાતમાં ચર્ચા શરૂ થઈ છે, કેમ કે રાધનપુર બેઠકની જવાબદારી વાળા અર્જુન મોઢવાડિયા પોરબંદરથી 2012 અને 2017માં હાર્યા છે. તો થરાદ બેઠકની જવાબદારી વાળા સિદ્ધાર્થ પટેલ ડભોઈથી 2012 અને 2017માં હાર્યા છે. ખેરાલુ બેઠકની જવાબદારી વાળા જગદીશ ઠાકોર પાટણ લોકસભા બેઠક પરથી 2014 અને 2017માં હાર્યા છે. તો લુણાવાડા બેઠકની જવાબદારી વાળા ભરતસિંહ સોલંકી આણંદ લોકસભાની બેઠક વર્ષ 2014માં અને 2019માં હાર્યા છે. મોરવા હડફ બેઠકની જવાબદારી વાળા તુષાર ચૌધરી બારડોલી લોકસભાની બેઠક 2014 અને 2019માં હાર્યા છે. તો બાયડની બેઠકની જવાબદારી વાળા મધુસૂદન મિસ્ત્રી વડોદરા લોકસભા બેઠક પરથી વર્ષ 2014માં હાર્યા હતા. તો અમરાઈવાડી બેઠકની જવાબદારી વાળા દીપક બાબરિયા અમદાવાદ પૂર્વ લોકસભાની બેઠક વર્ષ 2009માં હાર્યા હતા. આ સિવાય શક્તિસિંહ ગોહિલ પણ 2012 રીતે જીતની દિશા તરફ દોરી જાય છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે નરેન્દ્ર રાઠોડ, VTV ન્યૂઝ, અમદાવાદ.